નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિન્દુ ધર્મ દરેક મહિનાનો મહત્વ રહેલું છે, ત્યારે આ હિન્દુ ધર્મનો આ બીજો મહિનો એટલે કે કહેવાય છે કે ત્યારે આજે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ છે, ત્યારે આ મંદિર જે ભાટવાડા વિસ્તારમાં આવેલું છે, 50 વર્ષ કરતાં જૂનું મંદિર આવેલું છે, ત્યાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જ્યાં દર્શક મિત્રો વાત કરવામાં આવે તો આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ છે, અને ખાસ કરીને આ મહિનાની જો વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મના દરેક મહિનો અને ખૂબ દિવસ ખૂબ ખાસ ગણવામાં જ માઘ મહિનાનો ત્રયોદશી તિથિ એટલે કે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાના શિલ્પકાર હતા, અને તેઓ જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરવામાં ત્યારે સૃષ્ટિના નિર્માણ કરવા બ્રહ્માના શિલ્પનું કાર્ય આપવામાં આવ્યું હતું. તેથી ભગવાન વિશ્વકર્માને બ્રહ્માના પ્રથમ એન્જિનિયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ભગવાન વિશ્વકર્માની આજે આ જન્મજયંતિ છે, ત્યારે વાડી વિસ્તારમાં આવેલું જે ભાટવાડા વિસ્તારમાં છે, ત્યાં ભગવાન વિશ્વકર્માના આજે ભગવાન શિવનું ત્રિશુળ, ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર અને દ્વારકા મંદિરમાં તેમનું મહેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાન વિશ્વકર્માએ તમામ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ હોય, શિવજી હોય, તમામનું જે વાહન છે, ત્રિશુળ હોય, ચક્ર હોય, તે બનાવવામાં આવ્યું હતું. તેથી તેમને એન્જિનિયર પણ કહેવામાં આવ્યું છે. વિશ્વકર્મા જયંતિનું મહત્વની જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વ ધરાવે છે. ખાસ કરીને શિલ્પકાર એન્જિનિયર ભગવાન તરીકે વિશ્વકર્માનું પૂજન જરૂરી છે. આ દિવસે મજૂર, વણકર, વાસ્તુકાર, મૂર્તિકાર તેમજ કારખાનાઓમાં આ શ્રમિકો તે આ ભગવાનની પૂજા કરતા હોય છે, કારણ કે વિશ્વકર્મા ભગવાન એન્જિનિયર તરીકે ગણવામાં આવતા હતા. તેથી તમામ જે કારીગરો છે, મૂર્તિકાર હોય છે, તેઓ તેમને આ પોતાના આરાધ્ય દેવ તરીકે માનતા હોય છે. ત્યારે આજના દિવસે ખૂબ વિશિષ્ટ મહત્વ રહેલું છે. ત્યારે આપ જોઈ શકો છો ભાટવાડા વિસ્તારમાં આવેલું આ વિશ્વકર્માનું મંદિર છે, ત્યાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પ્રતિ વર્ષ માગશર મહિનાના સુદ 13ના દિવસે વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવાય છે. વસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે આજે ખાસ મહત્વ રહેલું છે. ભગવાન વિશ્વકર્માનું પત્નીનું નામ હીરચંદ દેવી છે, જે પ્રહલાદના પુત્રી તરીકે છે. વિશ્વકર્માના 5 પુત્ર હોય છે, મનુ, લુહાર, મહી, સુથાર, કોષ્ટ, કંસાર, શિલ્પી, કર્ય અને દેવજ્ઞ સોની, એમ 5 પુત્ર હોય છે. જ્યારે વસ્તુમાં એમના માનસ પુત્ર તરીકે ઓળખાય છે. ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન વિશ્વકર્માની હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં જળપાત્ર, ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું હોય છે. વિશ્વની રચના તેઓએ જ કરી છે. શિવની કૈલાશપુરી હોય, ઇન્દ્રની અમરાવતી હોય, કુબેરની અલકાવતી હોય કે પછી કાશીપુરીની અને રાવણની લંકા સહિત વિશ્વકર્માએ જ રચના કરી હતી. આ વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હતી. ત્યારે આ ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ નિમિત્તે તમામ જે ભક્તો છે એ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે, અને આ તો દર્શનનો લાભ લઈ આપણે મહારાજ છે તેમની સાથે મારા શું કહેશું આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ છે, જેને સ્વીકાર પણ કહેવામાં આવે છે. હા, વિશ્વકર્મા સુદ 13 જે ખૂબ જ પ્રખ્યાત છે, અને અહીંયા પૌરાણિક મંદિર છે જે ઘણા વર્ષો જૂનું મંદિર છે. અહીંયા ગાડી સવારના 5 વાગ્યાથી લઈને લોકો મોટી ભીડ પ્રમાણમાં જે તે સુથાર છે, લુહાર છે, સોની છે, પંચાલ છે, હત્યાને લગતા ઘણા બધા લોકો વિશ્વકર્મા ભગવાનને આશીર્વાદ લેવા આજના દિવસે આવે છે. આમ તો અમાસનું પણ ઘણું મહત્વ છે, પણ આજના દિવસે વધારે પ્રકારનું મહત્વ છે. અહીંયા ગાડી સમસ્ત કાર્યકર્તાઓએ ખૂબ જ લાગણીશીલ થઈને બ્લડ કેમ્પનું પણ આયોજન કર્યું છે. સાંજે અહીંયા ગાડીથી પાલખી યાત્રા પણ નીકળશે, વરઘોડો પણ નીકળશે, દરેક ઘરે જઈને શેરીમાં જઈને વિશ્વકર્મા ભગવાનની પાલખી ફરે છે અને બધાને આશીર્વાદ પણ પ્રદાન કરે છે. આપ સૌને અમારો વિનંતી કે આપ પણ સૌ વિશ્વકર્મા ભગવાનનો આશીર્વાદ લેવા પધારો. ખાસ કરીને આજના દિવસે શું મહત્વ રહેલું છે, કેમ ભગવાન વિશ્વકર્માને માનવ છે, કારણ કે શિલ્પકાર રહ્યા છે, ભગવાનના ત્રિશુળ હોય, વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર તે ઉપાય તેઓ બનાવ્યું છે. વિશ્વકર્મા ભગવાને આખા પૃથ્વીની સૃષ્ટિનું સર્જન કર્યું છે. એમને એક વરદાન મળ્યું છે કે આ પ્રમાણે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે તેમાં જે પણ એમના આશીર્વાદ પ્રદાન લેવા આવે છે તે દરેક ભક્તોને ભગવાન વિશ્વકર્મા એમના આશીર્વાદ આપે છે, અને એના પ્રતાપે એ ખૂબ જ આગળ પ્રગતિમાં પોતાના ધંધામાં, પોતાના બિઝનેસમાં આગળ વધે છે.
કહેવાય છે કે પોતાના ધંધામાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો, લુહાર હોય, સુથાર હોય, તમામ પ્રકારના જે દ્રશ્યો છે, એટલે તમામ લોકો પોતાના આરાધ્ય દેવ તરીકે વિશ્વકર્માજીને માને છે. ત્યારે આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરનું જે ભાટવાડા ખાતે આવેલું જે મંદિર છે, અતિ પુરાણિક મંદિર છે, જ્યાં સવારથી જો કહેવાય છે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે આરાધ્ય દેવને રિઝવવા માટે કોઈ સૌ કોઈ અહીંયા આવે છે અને તેઓ પ્રાર્થના કરે છે કે ભગવાન વિશ્વકર્મા અને આજે જ્યારે જન્મજયંતિ હોય ત્યારે શું કહે સોની, લુહાર, સુથાર તમામ એના જે સમાજના લોકો છે તેઓના આજે આરાધ્ય દેવ એટલે કે વિશ્વકર્મા જન્મજયંતિ છે, ત્યારે સૌ કોઈ તેઓના આશીર્વાદ લેવા માટે આ મંદિર ખાતે સવારથી જ આવી પહોંચ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.